वडोदरा की हरनी बोट दुर्घटना जिसे अब तक कोई भी नहीं भूल पाया है। हरनी बोट दुर्घटना का केस हाई कोर्ट में चल रहा है और इस वक्त हाई कोर्ट की ओर से पुराने सभी जांच रिपोर्टों को नकारते हुए हरनी बोट दुर्घटना में फिर से जांच के आदेश दिए हैं। तब आपको बता दें कि आज वडोदरा शहर कांग्रेस समिति की ओर से पुलिस भवन पर आवेदन पत्र देते हुए ये पेशकश की गई है कि हरनी बोट दुर्घटना के पीड़ित परिवारों को न्याय दिया जाए। इसी के साथ पिछले दिनों भारतीय जनता पार्टी के युवा मोर्चा के अग्रणी और कार्यकर्ताओं की ओर से कांग्रेस कार्यालय पर पहुंचकर जो हंगामा किया गया था उसके मद्देनजर भी कांग्रेस पार्टी ने पुलिस कमिश्नर को पेशकश करते हुए इन सभी पर कानूनी कार्रवाई करने की मांग साझा की गई थी। आपको बता दें कि राहुल गांधी के हिंदुत्व के बयान के खिलाफ भाजपा युवा मोर्चा ने कांग्रेस कार्यालय पर हंगामा मचा दिया था। उसी का विरोध वडोदरा शहर कांग्रेस पार्टी की ओर से आज किया गया। બે વાતો લઈને આવ્યા છે, એક લોકસભાની અંદર જે રીતે ભાષણ થયું એની અંદર કોઈ જગ્યા પણ એક વર્ડ એવો નથી જ્યાં હિન્દુઓનું અને કોઈ પણ વસ્તુનું અપમાન હોય। સીધી સાદી વાત હતી કે ભાઈ આ 2 કરોડ યુવાનોનું શું, આ નેટની પરીક્ષાઓની અંદર વારંવાર પેપર ફૂટી જાય છે એનું શું, તમે ધર્મનું નામ લઈને રાજકારણ રમો છો પણ સાચો ધર્મ શું છે એ બતાવવાની કોશિશ કરી છે। હિન્દુ ધર્મ એટલે લોકોને વેદના સમજનારો ધર્મ છે, સત્ય અને અહિંસા પર ચાલનારો ધર્મ છે। એ વાતને વળગીને શંકર ભગવાનની પ્રતિમા, ગુરુ નાનકની પ્રતિમા બતાડીને આ આ જે દેશમાં ચાલી રહ્યું છે એનું ચિતાર આપ્યું છે, એની સામે જુદી 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 વાર્તાઓ લઈ અને લોકોને ઉશ્કેરવાની બાબત અને સાથે સાથે અમારા કોંગ્રેસ પાર્ટીના જે અમદાવાદ છે જીપીસીસી અને અહીંયા લોકોને મોકલીને શું બતાડવા માગો છો? અરે સાચા દિશામાં કામ કરવું હોય તો વાયદા જેટલા કર્યા છે, 2 કરોડ યુવાનોને નોકરી, નીટની પરીક્ષાની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય, એ વાત કરો ને, એની જગ્યાએ લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરો। અરે ભેગા મળીને દેશની પ્રગતિ કરો, લડાઈમાં કશું રાખ્યું નથી એ ગાંધીજીનો સિદ્ધાંત હતો। રાજ્ય સરકારના આપેલો રિપોર્ટ વખોડી કાઢ્યો અને એને એક્સેપ્ટ નહીં કર્યો અને એવી ટિપ્પણી બી કરી કે કોઈક ભીનું સંકેલવાનો પ્રયત્ન થતા હોય એ રીતનો ગોળ ગોળ રિપોર્ટ છે, તો અમે ચોક્કસપણે કાલે બી કહ્યું હતું, આજે બી કહીએ છીએ કે જવાબદાર જે રિપોર્ટ આપવાવાળી કમિટી છે એની બી તત્વસ તપાસ થવી જોઈએ, તો એમાં કઈ કડીઓના લીધે કોણે બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે એ સાચે બહાર આવશે, જે જવાબદાર અધિકારીઓ છે એમને બચાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એની પાછળ ડેફિનેટલી એ અધિકારીઓ પકડાય, તો પાછળ કયા મોટા નેતાઓએ ના દબાણ વશે એ લોકોએ આ કર્યું છે એ બી બહાર આવે, તો આખું જ ભીનું સંકેલવાની જ્યારે વાત થતી હોય ત્યારે અમે આ આખા કૃત્ય સરકારના કૃત્યને વખોડી કાઢીએ છીએ। જવાબદાર અધિકારીઓ પર કાનૂની પ્રક્રિયા પ્રમાણે કાયદેસર કાર્યવાહી થાય, તટસ્થ તપાસ થાય અને આના મૂળ સુધી શોધવામાં આવે, તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓના નામ આ પ્રોજેક્ટમાં ખુલશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।